લેહડાની માલિપા હોય તોય ભલે, અને મોટા મોટા મહાનગરોની માલિપા હોય તોય ભલે, હનુમાનજી મહારાજ તો ગામો ગામ બેઠો છે, પણ આ આત્સંગીય હનુમાનની તો કાંઈક વાત જ અલગ છે સાહેબ. હા, હેલો મિત્રો, તો ફરી એક નવા વ્લોગ અને વિડીયોમાં સ્વાગત છે. ને આજે આપણે આવ્યા છીએ આત્સંગી હનુમાનજી મહારાજ, જે સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન ને ચોડે, અને પ્રકૃતિના ખોળાની અંદર તમે જોવો આ દેખાડો, આ બધા ડુંગરા. ઓ હનુમાનજી મહારાજ, આમ જોવો આત્સંગના ડુંગરાઓની માલિપા બેઠો છે હનુમાન દાદો. ઓ ભાઈ, જમદટ જાંબુવાન નલ યંગત સુગ્રીવ નો રિયા, પણ હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. તો મિત્રો, આજે આવ્યા છીએ આપણે ચંપુભાઈની હેરે આત્સંગી હનુમાન દાદાના દર્શન કરવા, જ્યાં ખજૂરભાઈ આપણે મંદિર બનાવ્યું છે જો, અને ખૂબ સારી જગ્યા છે મિત્રો, ખૂબ જ મજા આવે એવું છે. તો જરૂર એક વખત દર્શન કરવા આવજો, ને પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરાવીએ બધાને. જયદીપભાઈ આવેલા જાય છે, ગડુ બ્લોગર કહેવાય. હોય આમ જગ્યા નિરાળી દાદાના સાનિધ્યમાં આવીને કેવું લાગે છે? અરે કાંઈ ઘટે નહીં, શાંતિનો અનુભવ થાય છે, અને આ પ્રકૃતિના ખોળે હનુમાનજી મહારાજના દર્શન થયા. ભાઈ ભાઈ, આત્સંગ ગામના આંગણે. હો ભાઈ, અને શંભુભાઈ આપણે ખબર હોય તો વિડીયો જોયો એ પ્રમાણે કે ખજૂરભાઈ જે છે આપણે નીતિનભાઈ જાની, તેના સપનામાં આવ્યા હતા દાદા. હા હા, અને મંદિર બનાવવાનું જેને સપનામાં કહી દેતા, તો સાક્ષાત હનુમાનજી મહારાજને આપણે દર્શન કરવા આવ્યા છીએ. અને જો અહીંયા દર્શન કરાવી હનુમાનજી. તો મિત્રો, હનુમાનજી મહારાજના દર્શન કરો, અને સાક્ષાત આત્સંગી હનુમાનજી છે, અને તમારા બધાની મનોકામના પૂરી કરે દાદા એવી પ્રાર્થના. દર્શન કરવા જરૂર આવજો. આત્સંગી હનુમાનજી મહારાજ સાક્ષાત છે, ચોડે ધાડે છે, ને દાદાનું મહારાજ બધાની મનોકામના પૂરી કરે. અને દાદાનું એક શંભુભાઈ આપણને હનુમાનજી મહારાજનો એક દુહો પણ સંભળાવ્યો. અને મિત્રો, ખૂબ જ સારી એવી જગ્યા છે, તો પાછળ પણ દેખાડીએ શંભુભાઈ આપણે. પ્રદક્ષિણા કરીએ મંદિરની.
છેલ્લો મિત્રો તો હનુમાનજી મહારાજના દર્શન કર્યા અમે અને દાદાના દર્શન કરીને સંપુભાઈ કેવો તમારો અનુભવ કેવો રહ્યો? દાદાના આપણે દર્શન તો કર્યા પણ જાણે એમ લાગે કે અહીં સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજમાન હોય એવો આપણને અહેસાસ થાય અને દાદાના આશીર્વાદ દાદાની કૃપા આપણી માથે વરસે અને બધાને સુખ શાંતિ મળે અને સત્ય પ્રેમ કરુણા એવી ભાવના બધાના હૃદયની માલિકા ભગવાન હનુમાનજી મહારાજ એની કૃપા થાય એવી પ્રાર્થના કરીએ હનુમાનજી મહારાજની પાસે. જય હો આત્સંગી હનુમાનજી મહારાજ. મિત્રો હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને ખૂબ સરસ ને ખૂબ મજા આવી. હનુમાનજી મહારાજના દર્શન કરીને શાંતિનો અનુભવ થયો અમને. હનુમાનજી મહારાજના દર્શન કરી અને ભગવાન હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને અમને શાંતિનો અનુભવ થયો. હા અને મિત્રો જરૂર એક વખત આવજો કેમ? હા એમ આત્સંગ ગામના આંગણે એકવાર જરૂર હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે ભાવિક ભક્તો પધારવા પધારવું જોઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. ઓહો આ તો દાદો ભાઈ નેહડાની માલિપા હોય તોય ભલે અને મોટા મોટા મહાનગરોની માલિપા હોય તોય ભલે હનુમાનજી મહારાજ તો ગામો ગામ બેઠો છે પણ આત્સંગીય હનુમાનની તો કાંઈક વાત જ અલગ છે સાહેબ. હા મોજા અને પ્રકૃતિ સારે બાજુ ખીલાયેલી છે લીલી છમ ધરા હે. જય હનુમાનજી. જરૂર આવજો મિત્રો એક વાર. જય હનુમાનજી મહારાજ. ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા આપણી ચેનલ ગડુ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ નવા વિડીયો સાથે.